આરોહી જયપુરમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાય છે. એક મોટી ટેક્સટાઇલ કંપની જે બાંધણીનું કામ કરતી હોય છે તે આરોહીનો ઇન્ટરવ્યૂ થાય છે. આરોહીને ત્યાં જોબ મળે છે અને સેલરી પણ સારી ઓફર કરે છે. આરોહી ઘરે જઈને બધાને ખુશખબર આપે છે. આરોહીના મમ્મી પપ્પા ખૂબ ખુશ થાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશભાઈ ઘરે પરિવાર સાથે બેઠા હોય છે. ઉમેશભાઈના પરિવારમાં એમના દીકરાની વહુ લક્ષ્મીજી, પૌત્ર અવિનાશ અને અવિનાશની દીકરી નિકિતા હોય છે. બેટા લક્ષ્મી, અવિનાશ માટે કોઈ છોકરી જોઈ? હા પપ્પા, મારી એક ફ્રેન્ડની છોકરી છે, મારી જોયેલી પણ છે. અવિનાશને કહું છું કે પૂજાને ગઈ હવે 2 વર્ષ થયા, હવે તો કોઈ છોકરી જોઈ લો. પૂજા જે અવિનાશની પહેલી પત્ની હોય છે. નિકિતા પૂજા અને અવિનાશની દીકરી હોય છે, પણ કાર એક્સિડન્ટમાં પૂજાનું 2 વર્ષ પહેલાં જ અવસાન થયું હોય છે. એટલે અવિનાશની માતા લક્ષ્મીબેન નિકિતાનો ખ્યાલ રાખતા હોય છે. અવિનાશના દાદાજી ઉમેશભાઈ સાથે અવિનાશ પણ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હા લક્ષ્મી બેટા, હવે નિકિતાને સાચવવી અને અવિનાશના જીવનમાં પણ કોઈ જોઈએ. હા બાપુજી, આજે મારી કંપનીમાં એક છોકરી આવી હતી, ખૂબ જ સ્વામણી, સાદગી વાળી અને પ્રેમાળ. ઓહો બાપુજી, પણ અવિનાશ? હું અવિનાશનું નથી કહેતો, આજે મને એ છોકરીનું ઇન્ટરવ્યૂ લઈને એક સારો અહેસાસ થયો. એ દીકરીના પપ્પાને પેરાલિસિસનો અટેક આવેલો છે, એનો ભાઈ પણ ગુજરી ગયો છે, જેથી એને ભણતર છોડીને જોબ ચાલુ કરી છે. કાલથી એ મારી પર્સનલ આસિસ્ટન્ટનું કામ કરશે. સારી વાત છે બાપુજી. આરોહી બીજા દિવસથી જ ઓફિસ જોઈન કરી લે છે. ઓફિસમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓને સરખી રાખી દે છે. ઉમેશભાઈ ઓફિસે આવે છે. વર્ષો પછી એમની કેબિન ઓર્ગેનાઇઝ જોઈને એ ખુશ થાય છે. આરોહીનો આભાર માને છે. આજે ચા પણ આરોહીએ જ બનાવી હોય છે. પ્યુનના આવવાથી આરોહી ઉમેશભાઈ માટે ચા બનાવીને લાવે છે. ઉમેશભાઈ 70 વર્ષના છે, એટલે આરોહી એમની કેર એક દાદાજીની જેમ જ કરે છે. આરોહી મીટિંગ્સમાં રિમાઇન્ડર આપીને કેબિનની બહાર પોતાની ડેસ્ક પર બેસે છે. થોડી વારમાં અવિનાશ એની દીકરી નિકિતા સાથે ઓફિસ આવે છે. સીધા ઉમેશભાઈની કેબિન તરફ જાય છે. હેલો, આપ કોણ? આરોહી અવિનાશને સવાલ કરે છે. આ જોઈ નિકિતા હસવા લાગે છે. તમારે કોઈ એપોઇન્ટમેન્ટ છે? આરોહી બીજો સવાલ કરે છે. ના નથી, મારે ઉમેશ સરને મળવું છે. તમે એમ ના મળી શકો, એપોઇન્ટમેન્ટ લઈને આવજો. આરોહી ફરીથી અવિનાશ સામે જોઈને બોલે છે. નિકિતા હસવા લાગે છે. તું કેમ હસે છે બેટા? આ પપ્પાની ઓફિસ છે આંટી. આરોહીને અહેસાસ થાય છે કે એનાથી ભૂલ થઈ. અવિનાશ અને નિકિતા હસતા હસતા કેબિનમાં જાય છે. આરોહી પણ એના વર્તનથી હસી પડે છે. થોડી વાર પછી નિકિતા આરોહી પાસે આવીને બેસે છે. બંને ખૂબ વાતો કરે છે. આરોહી એનું હોમવર્ક કરવામાં પણ મદદ કરે છે. અવિનાશ કામ પતાવીને નિકિતાને લેવા આવે છે. આરોહી પોતે કરી ભૂલની માફી માંગે છે. અવિનાશ પ્રેમથી માફી ન માંગવા કહે છે. આમ જ દિવસો વીતતા જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આરોહી અને નિકિતા વચ્ચે એક મૈત્રી થાય છે. આરોહીને નાના બાળકો બહુ ગમતા હોય છે. નિકિતા શનિવારે એના પિતા સાથે ઓફિસે આવે છે. આરોહી સાથે ટાઈમ વિતાવે છે. નિકિતાને એના મમ્મીની જે કમી ખલતી હતી, હવે આરોહી સાથેની મૈત્રીથી ઓછી થવા લાગી છે. અવિનાશને પણ નિકિતામાં બદલાવ ગમે છે. અવિનાશ પોતાની દીકરીને ખૂબ જ લાડથી મોટી કરી રહ્યો હોય છે. આરોહી ક્યારેક નિકિતાના હોમવર્કમાં મદદ કરે તો ક્યારેક વાતો કરીને સમય વિતાવે, એને ચોકલેટ્સ આપે. આ રીતે હવે નિકિતાને આરોહીની આદત પડી જાય છે. આરોહીને ક્યારેક સ્ટેન્ડ પર ઓટો કે ટેક્સી ન મળે તો અવિનાશ એને ઘર સુધી ડ્રોપ કરવા જાય છે. એક દિવસ આજ રાત રીતે અવિનાશ આરોહીને ડ્રોપ કરવા જતો હોય છે. અવિનાશ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આજે વરસાદમાં તમને તકલીફ આપી. એમાં શું તકલીફ આરોહી? તું અમારી કંપનીની એમ્પ્લોય છે, અમારી ફરજ છે. આજે નિકિતા ના આવી સર?
હા, એની તબિયત ખરાબ છે. તમને વાંધો ન હોય તો હું એને મળી લઉં અને પછી તમે મને ડ્રોપ કરી દેજો. હા શ્યોર આરોહી. અને અવિનાશ બંને અવિનાશના ઘરે પહોંચે છે. નિકિતાને તાવ હોય છે, એ કશું જમતી પણ નથી. આરોહી એને મનાવે છે અને થોડું જમાડે છે. લક્ષ્મી બહેનને પણ આરોહી દેખાવ અને વર્તનમાં ગમવા લાગે છે. અવિનાશ આરોહીને ઘરે ડ્રોપ કરવા જાય છે. આરોહી બીજા દિવસે ઓફિસ નથી જતી. અવિનાશ અને ઉમેશભાઈને ચિંતા થાય છે. અવિનાશ આરોહીને જોવા એની ઘરે પહોંચે છે. આરોહી પિતાને વ્હીલચેર પર જોવે છે. આરોહી સાથે વાત કરે છે. આરોહી જણાવે છે કે એની ભૂલ થઈ, ન જણાવ્યું પણ તબિયત સારી ન હતી. અવિનાશ એને જણાવે છે કે એમાં કંઈ વાંધો નથી, બસ કાળજી રાખજે. અવિનાશના મનમાં આરોહી માટે પ્રેમ જન્મે છે. પણ આરોહીને કહેવું કેમ? અવિનાશને પણ પૂજાના ગયા પછી કોઈ જીવનસાથીની શોધ છે, જે નિકિતા એનું ધ્યાન રાખે. ગાર્ડનમાં સવારે અવિનાશ અને નિકિતા બેઠા હોય છે. પાપા એક વાત કહું? આ બોલ બેટા. મારા મમ્મા આરોહી બની જાય તો કેવી મજા આવે. બેટા આવી વાત ના કરાય. પાપા આજે દાદી પણ કહેતા હતા. અવિનાશના મનમાં નિકિતાના આ શબ્દોથી પ્રેમનો એકરાર કરવાની તાકાત જન્મે છે. એ ઓફિસ જાય છે. આરોહી એકલી બેઠી હોય છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો, છેલ્લા સુધી જોજો. આરોહી સાથે બેસે છે. અહીં એકલી કેમ બેઠી છો? બસ સર, કંઈ નહીં સર, એક મીટિંગ છે એટલે ક્લાયન્ટની રાહ જોતી હતી. આરોહી મારે એક વાત કરવી છે. હા બોલો સર. તું મને ગમે છે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. વોટ, તમે આ શું બોલો છો? એકલી છોકરી જોઈ નહીં ફાયદો ઉઠાવવા આવી ગયા? બધા મર્દ આવા જ હોય. આરોહી મારી વાત તો સાંભળ. મારે કોઈ વાત નથી સાંભળવી. આરોહી ત્યાંથી ગુસ્સામાં ઘરે જતી રહે છે. ઘરે જઈને એના મમ્મીને પૂરી વાત કરે છે. એના મમ્મી એને સમજાવે છે, અવિનાશ સારો છોકરો છે, જરૂરી નથી બધા છોકરાઓ એક જેવા જ હોય. આરોહીને પણ એના મમ્મીની વાત યોગ્ય લાગે છે. આરોહી બીજા દિવસે ઓફિસ જાય છે. અવિનાશ નિકિતાને લઈને આવે છે. નિકિતા આરોહીને રિક્વેસ્ટ કરે છે કે એના પિતાને માફ કરે. આરોહી નિકિતા સામે તો કંઈ નથી બોલતી, પણ અવિનાશને મળવાનું કહે છે. બંને ઓફિસમાં બપોરે લંચ કરવા સાથે બહાર જાય છે. અવિનાશ સર, તમે તો હદ જ કરી લીધી, હવે નિકિતાની માસુમિયતથી મારી પાસે માફી માંગશો? વાત એમ નથી આરોહી, તું મારી પૂરી વાત સાંભળ્યા વગર ચાલી ગઈ હતી. મને એક મોકો તો આપ, હું જીવનમાં તારી સાથે જબરજસ્તી નથી કરવા માંગતો. મને તારી સાદગી વર્તન ગમ્યું. જેમ તું નિકિતા સાથે રહે છે એ જોઈને મને પૂજાના રૂપમાં ભગવાને તને મોકલ્યું હોય એવું અનુભવાયું. તું વિચારવાનો સમય લે. અવિનાશ તમારામાં કોઈ બુરાઈ નથી, પણ હાલ મારા ઘરમાં હું એક જ કમાઉં છું. લગ્ન કરીશ તો મારા મમ્મી પાપા અને બહેનોનું શું થશે? આરોહી હું એમનાથી અલગ નથી કરતો. હું તું બંને થઈને એમનું ધ્યાન રાખીશું. તારો પરિવાર મારો છે. આરોહીને અવિનાશની વાતમાં સચ્ચાઈ લાગી અને અવિનાશને હા કહી આરોહીના ભાઈની 2 દિવસ પછી વર્ષી હતી. એના મૃત્યુને 1 વર્ષ થવાનું હતું એટલે આરોહીએ અવિનાશને કહ્યું કે કોઈ પણ ફંક્શન 1 વીક પછી રાખે. આરોહીએ લોકો 2-3 મહિનાથી કોઈના સંપર્કમાં ન હતા, જેથી વિરાટ અને નેતા એમને શોધી ના શકે. પણ આરોહીની સગાઈ અને મલ્હારની વર્ષી માટે આરોહીએ વિનોદભાઈ અને એમના પત્નીને અમદાવાદ ફોન કરીને બોલાવ્યા. વિનોદભાઈ અને એમના પત્ની જયપુર પહોંચ્યા. ભાઈ અમે તો તારી ખૂબ ચિંતા કરતા હતા, પણ આરોહીએ અમને બોલાવ્યા એ જાણીને ખુશી થઈ. હા ભાઈ હવે બધું સારું થશે, કાલે મલ્હારની વર્ષી છે અને પછી આપણે આરોહીની સગાઈ. આરોહીના લગ્ન આપની જ્ઞાતિના છે? ના ભાઈ, મારવાડી છે. વૈભવ પહેલા પત્ની બહારથી લાવ્યો અને હવે દીકરી. મોટા બાપુ જ્ઞાતિ જેવું કંઈ નથી હોતું. દુનિયામાં 2 જ પ્રકારના લોકો છે, એક સારા અને એક ખરાબ. જો જ્ઞાતિવાળા સારા હોત તો મલ્હારને માર્યો ત્યારે કેમ કોઈ આપણો સપોર્ટ નહોતા કરતા? વિનોદભાઈ પણ આરોહીની વાત સાંભળીને ચૂપ થઈ ગયા. દોસ્તો હવે નવો ટ્વિસ્ટ આવશે એટલે છેલ્લા સુધી જોજો અને ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. મલ્હારની વર્ષીના દિવસે ઘરમાં બધા એને યાદ કરીને એક શોકમાં જીવ્યા. એક અઠવાડિયા પછી અવિનાશનો પરિવાર સગાઈ માટે આવ્યો.
અવિનાશ અને આરવીએ એકબીજાને રિંગ પહેરાવી અને એક મહિના પછી લગ્નની તારીખ નક્કી થઈ. આરવીના લગ્ન માટે પૈસા ન હોવાથી વર્ષાબેન અને વૈભવભાઈ ટેન્શનમાં હતા. જે પણ જમા મૂડી હતી એ બધું તો એ બુજ મૂકીને આવી ગયા હતા. એમની પાસે એક પ્લોટ હતો, એની ફાઇલ સાથે લાવેલા. આરવીને લગ્નના ખર્ચ માટે આ પ્લોટ વેચવાની વાત કરી. આરવીએ ફાઇલ અવિનાશને આપી. અવિનાશ અને આરવી સાંજે ઘરે આવ્યા. જુઓ અંકલ, મને આરવી જોઈએ છે, બસ બીજું કાંઈ જ નહીં. લગ્નનો જે પણ ખર્ચ થશે એ હું ઉપાડીશ, તમે આ ફાઇલ રાખો. પણ બેટા બેટા કહું તો હવે વાત પણ માની લો. વૈભવભાઈ અને વર્ષાબેન અવિનાશનું આ વર્તન જોઈને ખુશ થઈ ગયા. લગ્ન નજીક આવ્યા, એક પછી એક પ્રસંગ શરૂ થવા લાગ્યા. આરવી અને એના પરિવારમાં પણ ખુશીઓ પાછી આવી ગઈ. અવિનાશ પણ ખુશ હતો. અજય અને વિરાટની આરવીને શોધવાની કોશિશ ચાલુ હતી. અજયને કોઈના દ્વારા ખબર પડી કે આરવી જયપુરમાં છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પૂરી તપાસ કરીને એ વિરાટ પાસે ગયો. વિરાટને સમાચાર મળતા જ બંને ગાડી લઈને જયપુર જવા નીકળ્યા. આરવીની પીઠી માંડવો થઈ ગયો હતો. હવે લગ્નનો દિવસ હતો. આરવી અને ઘરના બધા તૈયાર થઈ રહ્યા હતા. આરવીને તૈયાર કરી ઉપરના રૂમમાં બેસાડી હતી. વિરાટ અને અજય સાથે શેરા ત્રણેય જયપુર પહોંચ્યા. વિરાટ બંદૂક લઈને એડ્રેસ પ્રમાણે છુપાતા ઘરમાં ગયો. ઘરના પાછળના ભાગમાંથી જે ઓરડામાં આરોઈ બેઠી હતી ત્યાં પહોંચ્યો. આરોઈના તો હોશ જ ઉડી ગયા. વિરાટ તેને ઉઠાવીને લઈ ગયો. ઉમેશભાઈએ કહ્યું કે જાણ ત્રણેક કલાક પછી હોલ પર આવશે. વિનોદભાઈએ ઘરના સભ્યોને જણાવ્યું. બધા તૈયાર થયા અને વર્ષાબેન આરોઈને ઉપરના રૂમમાં લેવા ગયા. આરોઈ ત્યાં ન હતી. એક ચિઠ્ઠી મળી, આરોઈ મારી હતી અને મારી જ રહેશે. હું એને મારી બનાવવા જઈ રહ્યો છું. તમારો જમાઈ વિરાટ. વર્ષાબેનના તો ઓસ ઉડી ગયા. બધા રોકકળ કરવા લાગ્યા. વિનોદભાઈ અને વૈભવભાઈને પણ જાણ કરાવી. જ્યાં નિકાદ કલાકમાં આવતી હશે. હવે કરવું તો કરવું છું, જાણ તો કરવી જ પડશે. બધા વિચાર કરી રહ્યા હતા. વિરાટ આરોઈને લઈને એક ખંડેર પાસે પહોંચ્યો. તું મને છોડીને ભાગી ગઈ હતી ને? હા, ભાગી હતી. તને ખબર નથી, હું વિરાટ છું. પાતાળમાંથી શોધી કાઢું છું. તું ફક્ત મારી છે. વિરાટ, મને અહીં કેમ લાવ્યો છે? તું મારાથી ડરતી નથી? મને આવી જ છોકરી જોઈતી હતી જેની સાથે હું લગ્ન કરું. આ વિરાટ, હું નથી ડરતી તારાથી. જેના મોઢામાં દારૂની વાસ અને હાથોમાં ખૂદની ગંધ હોય એવાથી હું શું કામને ડરું? આરોય, હું તારી સાથે કંઈ પણ કરી શકું. વિરાટ, હું તારી સામે ઊભી છું. જે કરવું હોય એ કરી લે, પણ હું તારી તો ક્યારેય નહીં થાઉં. વિરાટ સાથે આજ રીતે નિડર બનીને આરોઈએ વાર્તાલાપ કર્યો. વિરાટ આરોઈને પ્રેમ કરવા લાગ્યો હતો. આરોઈની વાતો એને સુઈની જેમ ખૂંચવા લાગી. એ કંઈ બોલ્યા વગર આરોઈને પાછી ઘરે મૂકી ગયો. ઘરે બધા આરોઈને જોઈ ભેટી પડ્યા. વર્ષાબેને આરોઈ સાથે વાત કરી. આરોઈએ જણાવ્યું કે વિરાટ એને લઈ ગયો હતો પણ હાથ પણ નથી લગાવ્યો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. એમને એમ પાછી મૂકીને ચાલ્યો ગયો. આ સાંભળી વર્ષાબેન અને વૈભવભાઈએ વાતને દબાવી દઈને અને જાનને બોલાવી લઈને એવો વિચાર કર્યો, આરવી અને અવિનાશના લગ્ન થઈ ગયા. એ વિરાટને આરવીના શબ્દો ખૂબ જ ખૂંચવા લાગ્યા. વિરાટ ઘરે પહોંચ્યો. એની આ હાલત જોઈને શર્મિલાજી એની પાસે આવ્યા. બેટા, શું થયું? મળી આરવી? હા મમ્મી, મળી, પણ એ મારી સાથે ના આવી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. બેટા, સારું થયું કે તારે લાયક જ નહોતી. ના મમ્મી, હું એને લાયક નહોતો. એ મને કહે છે મારા હાથમાં ખૂન અને મોઢામાં દારૂની વાસ આવે છે. બેટા શાંતા, મમ્મી તે મને સારો માણસ કેમ ના બનાવ્યો? મારી ભૂલોને કેમ ના રોકી? તને યાદ છે મમ્મી, હું નાનો હતો, મારો ફૂટબોલ એક કૂતરાએ ફાડી નાખ્યો હતો. મેં એને ગોળી મારી દીધી હતી, પણ તે મને કંઈ જ નહોતું કીધું. મેં રિક્ષાવાળાની રિક્ષા તોડીને કંઈ જ ના કીધું. મેં કેટલા નિર્દોષોને ઢોર માર માર્યો, તે કે પપ્પાએ ક્યારેય ના ટોક્યા. મેં મલાળનો જીવ લીધો તો પણ તમે મારો સાથ આપ્યો. તમારે મને મારવો જોઈતો હતો, મને સુધારવો જોઈતો હતો, પણ તમે મને કંઈ ના કહીને આજે આવો ખરાબ વ્યક્તિ બનાવ્યો. આરોઈ આવા વિરાટને ક્યારેય પસંદ નહીં કરે. શર્મિલાજી અને નેતા વિરાટને સાંભળતા રહ્યા. શર્મિલાજીથી વિરાટની આવી પરિસ્થિતિ જોવાતી ન હતી. એમણે આરોઈ સાથે બદલો લેવાનું નક્કી કર્યું.
અવિનાશના પરિવારને આરોહીના ભૂતકાળ વિશે કંઈ જ ખબર ન હતી. મલ્હારના મૃત્યુનું કારણ પણ એક બીમારી બતાવી હતી. શર્મિલાજીએ આરોહીના સાસુ લક્ષ્મીબેનને નંબર અજયને કહીને મેળવ્યો. શર્મિલાજીએ લક્ષ્મીબેનને ફોન કર્યો. હેલો લક્ષ્મીબેન, હા તમે કોણ? હું તમારી શુભચિંતક બોલું છું. હા બોલો. તમારા દીકરાની વહુ આરોહી છે, એના ભૂતકાળ વિશે કહેવું છે. આ રીતે બધી જ ઘટનાઓ એક પછી એક કહેતા ગયા અને લક્ષ્મીબેન ભડકે બળવા લાગ્યા. આ વાતની અસરથી લક્ષ્મીબેને આરોહી પર ઘણા આક્ષેપો લગાવ્યા અને અવિનાશને ડિવોર્સ આપવાનું કહ્યું. ઘરમાં થોડા દિવસ આવો જ માહોલ ચાલ્યો. ઉમેશભાઈ અને અવિનાશ થોડા સમજુ હતા અને આરોહીને મળીને વાત કરવાનું નક્કી કર્યું. એક અઠવાડિયા પછી અવિનાશ આરોહીના ઘરે ગયો. આરોહી સાથે વાત કરી. આરોહી, તું મને કયા વગર અહીં કેમ આવી? આપનો પ્રેમ એટલો કમજોર છે? ના અવિનાશ, હું તમારી બદનામી થવા દેવા નથી માગતી, પણ આરોહી, આપણે લગ્ન કર્યા છે. આ સંબંધ ખાલી સુખનો નથી, દુઃખમાં સાપ આપવાનો છે. જાણું છું કે તારા મમ્મી પપ્પાએ વાત છુપાવી કે તારા ભાઈને વિરાટે માર્યો અને એ તને ઉઠાવીને પણ લઈ ગયો હતો, પણ એ પરિસ્થિતિ પ્રમાણે સાચું હતું. મને એ વાતનો અફસોસ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવવાનો છે. મને તો એ વાતનો અફસોસ છે કે તું મને ના સમજી. સોરી અવિનાશ, પણ હું તમને તકલીફમાં નથી મૂકવા માગતી. ચાલ છોડ, હું તને લેવા આવ્યો છું અને સારું થયું કે મને એ વાતની જાણ થઈ. હવે મલ્હારને હું ન્યાય અપાવીને જ રહીશ. અવિનાશ એક અઠવાડિયા પછી આરોહીને પાછી ઘરે લઈને જાય છે. લક્ષ્મીબેન આરોહી સાથે વાત નથી કરતા, પણ અવિનાશ સમજાવે છે કે બધું નોર્મલ થઈ જશે. અવિનાશ સારામાં સારા વકીલ સાથે મલ્હાર કેસની વાત કરે છે. એ જાણે છે કે નેતા સામે પડવું એટલે જીવના જોખમ ખેડવા. આરોહી ના પાડે છે, છતાં અવિનાશ કહે છે કે આ લડત મારી છે, મારી પત્નીના સન્માનની છે, હું લડીશ. અવિનાશ, તમે મને સમજો છો? હવે આપણે આ નથી કરવું. ના આરોહી, મલ્હારને ન્યાય અપાવવો હવે મારી ફરજ છે, પણ આમાં જીવનું જોખમ છે. જાણું છું આરોહી, હવે તો જીવ જાય પણ પાછા વળીને નથી જોવાનું. તું મરે કે હું મલ્હારને ન્યાય અપાવીને જ રહીશ. અવિનાશ મલ્હાર કેસ રીઓપન કરાવે છે. મીડિયામાં અવિનાશ અને આરોહી આખી વાત રજૂ કરે છે કે કઈ રીતે વિરાટે સહી લીધી. નેતા અને શર્મિલા ટેન્શનમાં આવી જાય છે. વિરાટને આરોહીની વાત એટલી મન પર લાગી ગઈ હોય છે કે હવે નેતાના એ આલિશાન ઘરમાં પણ નથી રહેતો. ત્યાં એને ગુંટન થાય છે. એ સાધુઓ સાથે ભજન કીર્તનમાં જોડાઈ જાય છે. પોલીસ વિરાટને પકડવા આવે છે. વિરાટ ઘરે નથી હોતો. નેતા વિરાટને બહાર વિદેશ મોકલવાનો પ્લાન બનાવે છે, પણ વિરાટ ક્યાંય જવાની ના પાડે છે. એને બસ એ સત્સંગમાં જ શાંતિ મળે છે. ભજન કીર્તન કથાઓ ભગવાનમાં લીન થવું જ હવે એના જીવનનું ધ્યેય બની ગયું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોલીસ શોધતી શોધતી અને ત્યાં એક મંદિરમાંથી પકડે છે. કોર્ટમાં કેસની તારીખ નક્કી થાય છે. કેસ ગુજરાતનો હોવાથી અને એકવાર એમાં માફી પત્રનો ગેરફાયદો ઉઠાવવાથી એને અમદાવાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આરોહી અને અવિનાશ અમદાવાદ પરિવાર સાથે આવે છે. હોટલમાં સ્ટે કરે છે. સવાર થતાં જ કોર્ટમાં બધા હાજર થાય છે. વિરાટને પણ ત્યાં લાવવામાં આવે છે. જજ સાહેબ ખુરશી પર બિરાજે છે. જજ સાહેબ, મારી એક વિનંતી છે, કેસમાં બંને પક્ષો કંઈ પણ બોલે એ પહેલાં હું કંઈક કહેવા માગું છું. વિરાટ બોલ્યો. હા બોલો, શું કહેવા માગો છો? જજ સાહેબ, મેં જ મલ્હારનું ખૂન કર્યું હતું, એનો કોઈ જ વાંક ના હતો. મેં ગુસ્સામાં આવીને એને 4 ગોળી મારી હતી. એના પરિવારને પણ મેં ખૂબ જ હેરાન કર્યું. છેલ્લી વાર જે માફીપત્ર પર મેં સહી કરાવી એ પણ બંદૂકની નોક પર કરાવી હતી. મારા પિતા નેતા છે, એમની સત્તાનો દુરુપયોગ કરીને મેં જે કંઈ કર્યું એ હું કબીલું છું. તમે કોઈ પણ દલીલ સાંભળ્યા વગર મને કડકમાં કડક સજા આપો, મને ફાંસી આપો. ત્યાં બેઠેલા બધા સતબદ્ધ થઈ ગયા. આવું પહેલી વાર બન્યું હશે જ્યાં વ્યક્તિ પોતાના ગુના કબૂલ કરી લે. નેતા વકીલ દલીલ કરવા જતા હતા, પણ વિરાટ એ સમયનો બગાડ કરશે, હું કહું છું કે સાચું એ કહીને રોકી દેતો. નેતા બધી વાત જોઈ જ રહ્યા હતા. એમણે ડોંગ રચવા હાર્ટ એટેકનું નાટક કર્યું. એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને એક અઠવાડિયા પછી કેસની આગલી તારીખ અપાવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નેતા અને વકીલે બહુ કોશિશ કરી, પણ વિરાટના શબ્દોથી એ કેસ આમ જ હારી ગયા હતા. હોસ્પિટલમાં નેતાએ ખોટા રિપોર્ટ બનાવ્યા, પણ કોર્ટે માન્ય ન રાખ્યા અને એક અઠવાડિયું થયું
ત્યાં ફરીથી કોર્ટમાં વિરાટને હાજર કરાયો. વિરાટે ફરીથી એ શબ્દો જ બોલ્યા, જજ સાહેબ હું નથી ઈચ્છતો કે મારો વકીલ આરોહી અને એના પરિવારને કોઈ ફાલતુ સવાલ કરીને એમનું દિલ દુભાવે, હું એમનો ગુનેગાર છું. મારા પિતા પણ ઢોંગ રચાવીને કોર્ટનો સમય વેડફે છે, આપ મને કડક સજા આપો. જજ સાહેબ બધી વાત સાંભળીને વિરાટને ફાંસીની સજા આપે છે. શર્મેલાજીના પગ નીચેની જમીન નીકળી જાય છે. મીડિયામાં નેતા પર થૂથું થાય છે, એમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવે છે. એ ઘરે આવે છે. આવી ગયા નેતાજી, મારા દીકરાને ફાંસીની સજા થઈ ગઈ, તમારી ખુરશી ગઈ, તમારી ઇજ્જત ગઈ, હવે શું બાકી રહ્યું? વિરાટ તમને યાદ કરતો હતો. એકવાર મળી તો લો, લેતા મારો દીકરો દુનિયા છોડીને જવાનો છે. નેતા પણ પત્નીના શબ્દોથી આઘાત પામે છે. એક પત્ર લખે છે વિરાટને, બેઠા તારો પિતા જેને પોતાની સત્તાનું ગમઢ હતું, આજે તારી સામે આંખો બિલાવવા પણ કાબિલ નથી. હું દીકરા તારો ગુનેગાર છું. આજે મારી પાસે સત્તા નથી, ઇજ્જત નથી અને તને પણ બચાવી ના શક્યો. ના હું સારો પિતા બની શક્યો, ના પતિ. બેટા તને પાછી થવાની છે, તું અલગ દુનિયામાં જઈશ. પણ આ દિવસ સુધી એવું બન્યું નથી કે જ્યાં વિરાટ હોય ત્યાં હું ના હોઉં. એટલે હું તારી પહેલાં એ દુનિયામાં જઈ રહ્યો છું, તારી આવવાની રાહ જોઈશ. તારો પિતા અજય આ લેટર વિરાટને પહોંચાડે છે. અહીં તેના બંદૂક માથા પર રાખીને આપઘાત કરે છે. વિરાટને ફાંસી માટે એક અઠવાડિયું બાકી હોય છે. શર્મિલા ખૂબ જ દુઃખી હોય છે. અજયને લઈને એ આરોહીના ઘરે જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજીજી કરે છે કે ભલે ઉંમર કેદ કરાવો પણ ફાંસી અટકાવો. વર્ષાબેનને શર્મિલાજી પગે પડીને આજીજી કરે છે. વર્ષાબેન આરોહીને સમજાવે છે. આરોહી પહેલાં તો માનતી નથી પણ પછી અવિનાશ અને બધાના કહેવાથી માની જાય છે. વિરાટને ફાંસી પહેલાંની આખરી ઈચ્છા પૂછવામાં આવે છે. એ આરોહીને મળવાની ઈચ્છા જતાવે છે. ફાંસીના આગલા દિવસે કોર્ટમાં ફાંસી અટકાવવાની અપીલ આરોહીના પરિવાર તરફથી થાય છે. શર્મિલા અને અજય ફાંસીના આગલા દિવસે વિરાટને મળવા આવે છે. પોતાના દીકરાને શર્મિલા છેલ્લી વિદાય આપતી હોય એમ ડૂસકે ને ડૂસકે રડે છે. વિરાટ પણ અજયને ભેટીને ખૂબ રડે છે અને એના ગયા પછી એની માતાનું ધ્યાન રાખવાનું કહે છે. બીજા દિવસે સવારે વિરાટને ફાંસી માટે તૈયાર કરીને લઈ જવાય છે. ફાંસીના માચડે પહોંચીને વિરાટને ગાળીઓ પહેરાવવા જાય છે. ત્યાં ઓર્ડર આવે છે, ફાંસીને રોકવામાં આવે છે. વિરાટને કહેવામાં આવે છે કે તમે જે આખરી ઈચ્છા માંગી હતી એ પૂરી થઈ છે, આરોહી મળવા આવી છે. આરોહી અને અવિનાશ વિરાટને મળવા જેલમાં આવે છે. વિરાટ આરોહીને આવતી જુએ છે, આંખોથી આંસુ અને ધારા વહે છે. આરોહી, મલાર સાથે મેં જે કંઈ કર્યું એની સજા તો મને હમણાં ફાંસીથી મળી જશે, પણ તને આપેલા દુઃખ માટે તું મને માફ નહીં કરે તો હું ત્યાં પણ શાંતિ નહીં અનુભવી શકું. પ્લીઝ મને માફ કરી દે. હા વિરાટ, એને માફી જોઈતી હતી ને, જા કર્યો માફ. અવિનાશ, આરોહી તમે બંને હંમેશા ખુશ રહેજો. આરોહીમાં કોઈ દાગ નથી, એ ચાંદની જેમ અને સાફ અને પાક સાફ છે. વિરાટ, તારે એમને કંઈ જ કહેવાની જરૂર નથી. તારી માફી આપી દીધી છે અને તારી ફાંસી પણ અટકાવી દીધી છે. એ છેલ્લી વાર બંદૂકની નોક પર અમારી પાસે માફી માંગી હતી ને, આજે અમે તને માફ કર્યો. કેમ કે હું જાણું છું વિરાટ, તારી તકલીફ મરવામાં નહીં જીવીને આ રીતે જેલમાં સમય વિતાવવામાં છે. લે આ રહ્યા માફીના કાગળિયા. આરોહી વિરાટના મોઢા પર માફી આપીને નીકળી જાય છે. વૈભવી એમના પરિવાર પાછું ભુજમાં સેટ થઈ જાય છે અને આરોહી અને અવિનાશ જયપુર. એક વર્ષ પછી અવિનાશ અને આરોહીના ઘરે એક દીકરો જન્મે છે. અસ્મિતાને એ જ સ્કોલરશીપ મળે છે જે મલ્હારને મળી હોય છે. અસ્મિતા અબ્રોડ ભણવા જાય છે અને પોતાના ભાઈનું સપનું પૂરું કરે છે. અવિનાશ ઇન્ડિયાના સારા ડૉક્ટર્સ દ્વારા વૈભવભાઈનો ઈલાજ કરાવે છે અને ચાલતા થઈ જાય છે. જેલમાં વિરાટ સામાજિક પ્રવૃત્તિ થકી જેલમાં જે કેદીઓ છે જેમની સજા ટૂંકા સમયની છે એમને ધંધાકીય તાલીમ આપે છે જેથી બહાર જઈને સારો વ્યવસાય કરી શકે. શર્મિલાજી નેતા અને આલિશાન બંગલાઓ પડાવીને ત્યાં ગરીબો માટે નાના નાના ઘર બનાવડાવે છે અને સામાજિક સંસ્થા ચલાવે છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારા ભાઈ માટે દોસ્તો હજી સુધી ના લખ્યું હોય તો જય શ્રી કૃષ્ણ લખી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો.